મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો મિત્રો, તમે અગાઉના વિડીયોની અંદર ત્રિકોણમિતિના ઉપયોગો આ ચેપ્ટરના વિડીયો તમે જોયા, અને આપણે અત્યાર સુધીની અંદર ઘણા બધા ચેપ્ટરના વિડીયો મૂકેલા છે. જે મિત્રોને જોવાના બાકી હોય તે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા છે તેના પર મૂકેલા છે. તો મિત્રો, આજે આપણે જે ચેપ્ટર શરૂ કરીએ છીએ એ ચેપ્ટર છે 13મું, પૃષ્ઠફળ અને ઘનફળ, ધોરણ 10 ગણિત, ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. એના SSC બોર્ડની પરીક્ષાની અંદર એના ગુણ છે 8. 8 ગુણનું આ ચેપ્ટર તમને બોર્ડની પરીક્ષામાં પૂછવાનું છે. તો હવે 8 ગુણ છે એમાં કઈ રીતનું વિશ્લેષણ છે, તો અહીંયા મેં લખ્યું છે એક ટૂંકો પ્રશ્ન, એક માર્કનો પ્રશ્ન તમને પૂછા હે, ટૂંકો પ્રશ્ન હશે, નાનો દાખલો હોય છે અથવા ખાલી જગ્યા પણ હશે. તો એક ટૂંકો પ્રશ્ન છે એનો માર્ક છે 1, એટલે MCQ ટાઈપનો એક ટૂંકો પ્રશ્ન પૂછાય એનો માર્ક છે. ત્યાર પછી એક દાખલો પૂછાવાનો છે, એ એક્ઝામ્પલ જે છે એક, એના 3 માર્ક છે. તો એક જ એક્ઝામ્પલ તમને 3 માર્કની અંદર આનું પૂછાય, તો આ એક્ઝામ્પલ તમે ગણશો કમ્પ્લીટ એટલે એના 3 માર્ક મળશે. ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ છે એના 4 માર્ક છે. તો મિત્રો, આપણે 4 માર્કને વાત અગાઉ પણ કરી હતી કે SSC બોર્ડની પરીક્ષાની અંદર તમારે સમરૂપતા એટલે કે 6ઠું ચેપ્ટર ત્રિકોણ છે એમાંથી એક પ્રમેય, આપણે પ્રમેય સાબિત કર્યા હતા, પાયથાગોરસનું પ્રમેય અને પ્રતીક પ્રમેય, એક 4 માર્કનું પ્રમેય. ત્યાર પછી આપણે રચનાઓના પણ વિડીયો બનાવેલ છે એમાંથી એક રચના. ત્યાર પછી આપણે 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગ ભણ્યા એમાંથી એક દાખલો, એટલે 3 થયા, અને એક આ ચેપ્ટરમાં દાખલો એટલે થયા 4, એટલે આપણા ટોટલ 16 માર્ક અહીંયા કમ્પ્લીટ થાય. ત્રિકોણ ચેપ્ટરમાંથી એક પ્રમેય, રચનામાંથી એક રચના, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ એમાંથી એક દાખલો, અને આ ચેપ્ટરમાંથી એક 4 માર્કનો દાખલો. તો અહીંયા આપણા ચોકે 16 માર્ક છે એ કમ્પ્લીટ થાય છે. તો ફરીથી એક વખત કહી દઉં, આ ચેપ્ટરના 8 માર્ક કઈ રીતના છે, એક ટૂંકો પ્રશ્ન MCQ છે એનો 1 માર્ક છે, એક એક્ઝામ્પલ પૂછવાનો છે અથવા એક દાખલો તમને જે પૂછાય છે એના 3 માર્ક છે, બીજો એક ચોથો વિભાગ પ્રશ્ન પૂછવાનો છે D વિભાગમાં એક દાખલો, એના પણ 4 માર્ક છે. એટલે આપણે આ ચેપ્ટરની અંદરથી મેઇન મહત્ત્વના 2 દાખલા એવા છે તે 3 માર્કમાં ને 4 માર્કના આવશે, એટલે અહીં આપણા ટોટલ થાય છે 8 માર્ક. તો આ ચેપ્ટરની અંદર 8 માર્ક આ રીતના છે. હવે મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો પૃષ્ઠફળ અને ઘનફળ, તમે આની થોડીક સંકલ્પનાઓ અને વ્યાખ્યાઓ છે તમે 8-9ની અંદર તમે જોઈ ગયા છો, બરાબર. 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવા તમને ક્ષેત્રફળ ને ઘનફળનું થોડું ઘણું નોલેજ હશે, 9મા ધોરણમાં પણ આવું આવે છે. તો હવે આપણે અહીંયા ચેપ્ટરની વાત કરીએ, આની અંદર અહીંયા મેં જે શબ્દ લખ્યા છે એ શબ્દનો થોડોક ઉપયોગ થાય છે જે તમને સમજ આપી દઉં. કુલ પૃષ્ઠફળ, આવો શબ્દ તમે સાંભળ્યો હશે અગાઉ 9મા ધોરણની અંદર. કુલ પૃષ્ઠફળ એને કહેવાય છે ટોટલ એટલે કુલ સરફેસ એરિયા, બરાબર. ઇંગ્લિશમાં બોલું કુલ પૃષ્ઠફળ, ઇંગ્લિશમાં બોલવું હોય ટોટલ સરફેસ એરિયા, એટલે કે ટોટલનો T, સરફેસનો S અને એરિયાનો A, એટલે એને TSA કહેવાય. હવે તમને પરીક્ષાની અંદર એક્ઝામ્પલ પૂછે, રકમ આપી અને તમને કે આનું TSA મેળવો, તમને પરીક્ષામાં એવું પૂછે કે આનું TSA મેળવો, તો તમને કન્ફ્યુઝ ન થાય એટલે મેં લખ્યું છે કુલ પૃષ્ઠફળ એટલે કે ટોટલ સરફેસ એરિયા એટલે કે TSA. હવે તમારે TSA શબ્દ લખ્યો એટલે યાદ રાખવાનું કુલ પૃષ્ઠફળ. ત્યાર પછી છે પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ, લેટરલ સરફેસ એરિયા એટલે કે LSA, લેટરલ સરફેસ એરિયા એટલે કે LSA, તો એને કહેવાય છે પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. ત્યાર પછીનો શબ્દ છે વક્ર પૃષ્ઠફળ, કર્વડ સરફેસ એરિયા એટલે કે CSA. તો મિત્રો, તમારે આ 3 શબ્દ યાદ રાખવાના છે, TSA, LSA, CSA, બરાબર.
तो आ त्रण शब्द तमारे याद रखना है। घणी वक्त दाखलानी अंदर तमने एवं पूछे कि आ रकम छे एनु तमारे सी एस ए मेळवानु छे, तो तमने ख्याल होवो जोईए वक्र पृष्ठफळ कीधु छे। तो अपने समझ आवी गई कुल पृष्ठफळ एटले टी एस ए फूल फॉर्म छे टोटल सरफेस एरिया, पार्श्व पृष्ठनो पृष्ठफळ एटले के एल एस ए लेटरल सरफेस एरिया, त्यार पछी छे वक्र पृष्ठफळ एटले के सी एस ए एटले के कर्वड सरफेस एरिया। तो आ हती आपणी विगत, आ संकेतनो आपणे उपयोग करीशुं एटले के दाखलामां आ संकेत आवे तो तमारे याद राखवानुं छे। त्यार पछी मित्रों आपणे केटलाक सूत्रो छे आ चेप्टरना याद राखवा पड़शे। सूत्र आवडशे तो तमने घनफळ क्षेत्रफळ जे काही पूछ्युं छे आवडशे। तो अहीं आपणी पासे लंबघन छे, तो अहीं लंबघननी वात करीए, इंग्लिशमां क्यूब कहेवाय छे। धारो के एल बी अने एच अनुक्रमे लंबघननी लंबाई पहोळाई अने ऊंचाई दर्शावे छे। लंबघन होय तो तमने ख्याल छे लंबघन एटले एक आपणे जे लंबचोरस आकारनुं खोखुं छे एने लंबघन कहेवाय। तो आ लंबघन छे एमां लंबाई पहोळाई अने ऊंचाई, लंबाईने कहेवाय छे एल, पहोळाईने कहेवाય છે બી અને ઊંચાઈને કહેવાય છે એચ। તો આ એલ બી એચ લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય તો આપણે એના કેટલાક સૂત્ર જોઈએ। પહેલું સૂત્ર છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ। લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે અહીં લખ્યું છે ટી એસ એ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર થાય છે ટુ કૌંસમાં એલ બી વત્તા બી એચ વત્તા એચ એલ। तो फरीथी बोलिए लंबघननुं कुल पृष्ठफळ इक्वल टू टू काउंस में एल बी वत्ता बी एच वत्ता एच एल। त्यार पछी अहीं लिख्युं छे लंबघनना पार्श्व पृष्ठनुं पृष्ठफळ एटले एने कहेवाय छे टूंक में एल एस ए। तो लंबघनना पार्श्व पृष्ठनुं पृष्ठफळ एनुं सूत्र छे टू बराबर छे अहीं लखी आपणे बराबर टू एच काउंस में एल वत्ता बी। फरी एक वक्त बोलिए लंबघनना पार्श्व पृष्ठनु पृष्ठफळ बराबर टू एच काउंस की अंदर एल वत्ता बी। त्यार पछी अहीं त्रीजू छे लंबघननु घनफळ। लंबघननु घनफळ बराबर एनु सूत्र छे ईजी याद रही जाए एल बी एच एटले के लंबाई गुणा पहोळाई गुणा ऊंचाई। त्यार पछी छे लंबघननो लांबामां लांबो विकर्ण। लंबघननो लांबामां लांबो विकर्ण बराबर सूत्र छे वर्गमूळनी अंदर एलनो वर्ग वत्ता बीनो वर्ग वत्ता एचनो वर्ग। फरीथी बोलीए लंबघननो लांबामां लांबो विकर्ण बराबर वर्गमूळनी अंदर एलनो वर्ग वत्ता बीनो वर्ग वत्ता एचनो वर्ग। आ सूत्र हता लंबघनना। तो लंबघनना आपणे केटला सूत्र छे चार सूत्र छे बराबर छे। आ चार चार सूत्र तमारे मित्रों याद राखवाना छे। त्यार पछी आपणे पा मित्रों छे समघन। तो समघन एटले चोरस बॉक्स, तमारी पा घरे चोरस बॉक्स होय तेने समघन कहेवाय। तो समघन धारो के समघननी दरेक धारनी लंबाई ए। हवे धार एटले एने आपणे बाजू, चोरस बॉक्स होय तो चोरस बॉक्सनी अंदर जे आपणे साइडमां जे बाजू होय एने आपणे कहेवानुं छे धार। तो अहीं आपणे लख्युं छे धारो के समघननी दरेक धार एटले के बाजूनी लंबाई आपणे शुं कीधुं छे स्मोल ए। तो समघनना आपणी पासे चार सूत्र छे। तो जोईए पहेलुं सूत्र समघननुं टी एस ए। तो मित्रों तमने ख्याल हशे टी एस एटले शुं कुल पृष्ठफळ टोटल सरफेस एरिया। तो समघननुं टी एस ए इक्वल टू एनुं सूत्र छे सिक्स ए वर्ग, सिक्स ए वर्ग। तो आपणे याद राखवानुं छे समघननुं टी एस ए इक्वल टू सिक्स ए स्क्वेर। त्यार पछी आपणी पासे समघननुं एल एस ए। एल एस एटले तमने खबर छे पार्श्व पृष्ठनું पृष्ठफळ। तो समघननું एल एस ए एनું સૂત્ર છે ફોર એ સ્ક્વેર, ચાર એ વર્ગ। ત્યાર પછી આપણી પાસે સૂત્ર છે સમઘનનું ઘનફળ। તો સમઘનનું ઘનફળ બરાબર થાય એ ઘન। ત્યાર પછી છે સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ ઇક્વલ ટુ રૂટ થ્રી એ।
तो आपणे चार सूत्र याद रखवाना छे समघन माटेना। तो समघननुं टी एस ए इक्वल टू सिक्स ए वर्ग, त्यार पछी लंबघननुं एल एस ए एटले के पार्श्व पृष्ठनो पृष्ठफळ एनुं सूत्र छे चार ए स्क्वेर, समघननुं घनफळ ए घन અને સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ રૂટ થ્રી એ। તો આ મિત્રોથી આપણા સમઘનના ચાર સૂત્ર। આગળ આપણે જોઈએ હતા લંબઘનના। ત્યાર પછી મિત્રો આપણી પાસે છે નળાકાર, બરાબર। નળાકાર એટલે આપણી ઘરે ગોળ જે રાઉન્ડનો ડબરો હોય એને નળાકાર તમે કહી શકીએ। તો અહીં આપણી પાસે નળાકાર છે। નળાકાર એટલે તો આ પેન છે, અત્યારે પેનનો જે શેપ છે તમને આ દેખાય, આ પણ નળાકાર છે। પછી પાંચ રૂપિયાના સિક્કા છે, પાંચ રૂપિયાનો સિક્કો છે એ પણ નળાકાર કહેવાય, એને થપ્પી કરો તો પણ નળાકાર થાય। તો મિત્રો યાદ રાખજો, આવો પરીક્ષામાં ઘણી વખત પૂછેલ છે સિક્કાનું ઘનફળ મેળવો, સિક્કો એટલે નળાકાર થાય। તો આ બોલ પેન છે એ પણ અત્યારે તમને ઉપર નીચેનો શેપ દેખાય છે એના આધારે તમે કહી શકો આ પણ નળાકાર છે। તો ધારો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે સ્મોલ આર, ત્રિજ્યાને સ્મોલ આર કહેવાય છે અને ઊંચાઈને કહેવાય છે સ્મોલ એચ। તો આપણે અહીંયા ધાર્યું છે, ધારો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે સ્મોલ આર અને સ્મોલ એચ છે। તો એના પણ આપણી પાસે ચાર સૂત્ર છે, જોઈએ। પહેલું સૂત્ર, નળાકારના પાયાનું ક્ષેત્રફળ। તો નળાકારનો પાયો છે તમને ખબર છે ગોળ હોય છે, બરાબર છે। તમે નળાકાર તમે જુઓ તો એનું આકાર છે એ ગોળ દેખાય છે, એટલે એમાં ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે। તો ફરીથી બોલીએ આપણે, નળાકારના પાયાનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર, નળાકારના પાયાનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એટલે કે આરનો વર્ગ। ત્યાર પછી બીજું સૂત્ર છે નળાકારનું સી એસ એ। તો સી એસ એટલે મિત્રો આ કર્વડ સરફેસ એરિયા, વક્ર પૃષ્ઠફળ। તો નળાકારનું સી એસ એ, તો આ સૂત્રને બીજી રીતે પણ બોલી શકીએ, નળાકારનું કુલ ક્ષેત્રફળ, સોરી નળાકારનું ક્ષેત્રફળ, કુલમાં નહીં આવે, કુલમાં તો આવશે, નળાકારનું ક્ષેત્રફળ પણ બોલી શકો, નળાકારનું વક્ર પૃષ્ઠફળ પણ બોલી શકો અને નળાકારનું સી એસ એ પણ બોલી શકો। તમને જે અનુકૂળ આવે યાદ રાખવાનું, નળાકારનું સી એસ એ એનું સૂત્ર છે ટુ પાય આર એચ, અથવા બીજી રીતનું બોલવું હોય તો નળાકારનું વક્ર પૃષ્ઠફળ ટુ પાય આર એચ, હજી એક બોલવું હોય તો નળાકારનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ। ત્યાર પછી છે નળાકારનું ટી એસ એ, ટી એસ એ એટલે કુલ પૃષ્ઠફળ, બરાબર। અને બીજી રીતના બોલવું તો નળાકારનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર છે ટુ પાય આર કૌંસમાં એચ વત્તા આર। ફરીથી બોલીએ, નળાકારનું ટી એસ એ એટલે કે કુલ પૃષ્ઠફળ બરાબર ટુ પાય આર કૌંસમાં આર વત્તા એચ। ત્યાર પછી આપણી પાસે સૂત્ર છે નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાય આર વર્ગ એચ। ફરીથી બોલું, નળાકારનું ઘનફળ પાય આર વર્ગ એચ। તો મિત્રો આ સૂત્ર હતા આપણી પાસે, ચાર સૂત્ર છે નળાકારના। ત્યાર પછી મિત્રો આપણી પાસે છે શંકુ। તો શંકુ એટલે તમે જોયો છે આઈસ્ક્રીમનો કોન છે એ શંકુ આકારનો કહેવાય। પછી ડાગલાની ટોપી છે, સર્કસની અંદર ડાગલો હોય એની ટોપી પણ શંકુ આકારની હોય છે। તો આઈસ્ક્રીમનો કોન છે એ બેસ્ટ છે તમને સમજવા માટે શંકુ। ધારો કે શંકુની ત્રિજ્યા, ઊંચાઈ અને તિયર્ક ઊંચાઈ, એટલે કે તિયર્ક એટલે ત્રાસી ઊંચાઈ, બરાબર છે। અહીં આપણે લખ્યું છે, ધારો કે શંકુની ત્રિજ્યા, ઊંચાઈ અને તિયર્ક એટલે ત્રાસી ઊંચાઈ અનુક્રમે સ્મોલ આર, સ્મોલ એચ અને સ્મોલ એલ છે। તો મિત્રો અહીંયા તમને આકૃતિ દોરી છે, આ સ્મોલ એલ ત્રાસી ઊંચાઈ, બરાબર છે, આ સ્મોલ એલ ત્રાસી ઊંચાઈ છે, આ સીધી ઊંચાઈ એચ અને આ છે શંકુની ત્રિજ્યા, નીચે આપણે વર્તુળ બને છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ બન્યો આટલો, આ કર્ણ થયો, આ બાકીની બાજુ થઈ, તો અહીંયા કાટખૂણો છે આ આજથી એટલો ત્રિકોણ છે, એને કારણે આ કર્ણનો વર્ગ એટલે કે એલનો વર્ગ બરાબર બાકીની બાજુ, બરાબર બાકીની બાજુ એટલે એચનો વર્ગ અને આરનો વર્ગ થાય। તો આપણે શંકુના સૂત્ર જોઈએ, એમાં પહેલું સૂત્ર છે અહીંયા, તો પહેલું સૂત્ર એવું લખ્યું છે એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા
એચ નો વર્ગ. તો ઈશાના કારણે, તો કે અહીંયા આ ત્રાસી ઊંચાઈ એલ, આ આર અને એચ, આ કર્ણ બન્યો, આ કાટકોણ ત્રિકોણ બન્યો છે. અહીંયા અહીંયા કાટખૂણો છે, અહીં સામેના કર્ણ છે, એટલે કર્ણનો વર્ગ એટલે એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. પહેલું સૂત્ર થઈ ગયો, તો એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. બીજું સૂત્ર છે શંકુનું સી એસ એ. તો હવે તમને ખ્યાલ જ છે સી એસ એટલે કોણ? વક્ર પૃષ્ઠફળ. તો શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર પાય આર એલ. બીજી રીતના બોલીએ તો શંકુનું સી એસ એ એનું સૂત્ર છે પાય આર એલ. ત્રીજી રીતના બોલીએ તો શંકુનું ક્ષેત્રફળ પાય આર એલ. ત્યાર પછી આપણી પાસે શંકુનું ટી એસ એ. ટી એસ એટલે કુલ પૃષ્ઠફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ છે પાય આર કૌંસમાં એલ વત્તા આર. ફરીથી બોલીએ શંકુનું ટી એસ એ બરાબર પાય આર કૌંસમાં એલ વત્તા આર. ત્યાર પછી આપણી પાસે સૂત્ર છે શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર છે નળાકારનું ઘનફળ છે એનો ત્રીજો ભાગ કરી નાખો. નળાકારનું ઘનફળનું સૂત્ર હતું પાય આર વર્ગ એચ એનો ત્રીજો ભાગ, એટલે આગળ વન ઓપન થ્રી મૂકી દો એટલે શંકુનું ઘનફળ થઈ ગયું. તો શંકુનું ઘનફળ બરાબર એકના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ, એટલે કે ત્રણ શંકુ ભેગા કરો એટલે ત્યારે બને એક નળાકાર. નળાકારનો ત્રીજો ભાગ એટલે શંકુ. તો શંકુનું ઘનફળ બરાબર એકના છેદમાં ત્રણ પાય આર વર્ગ એચ. તો આપણી પાસે સૂત્ર હતા શંકુના. પહેલું સૂત્ર તમને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ બને એના આધારે બનાવ્યું છે. ત્યાર પછી સી એસ એ પાય આર એલ, શંકુનું ટી એસ એ પાય આર કૌંસમાં એલ વત્તાર, અને શંકુનું ઘનફળ વન ઓપન થ્રી પાય આર વર્ગ એચ. તો આપણે મિત્રો જોયા શંકુનું સૂત્ર. ત્યાર પછી મિત્રો આપણી પાસે છે ગોલક. ગોલક એટલે ગોળો, બરાબર છે. ગોળો એટલે કેવો? જે આપણે દડો હોય છે એ દડો ચાલે, પણ એ દડો અંદરથી પોલો હોય છે પણ અંદરથી ભરેલો, એટલે કે ગોળ એકદમ હોય અંદર પણ પોલું ન હોય એવો ગોળાકાર જે વસ્તુ છે એને ગોલક કહેવાય અથવા ગોળો કહેવાય. તો તમે નિશાળે ગોળા ફેંક કરો ત્યારે લોખંડનો ગોળો તમને આપે છે, બરાબર છે. ગોળા ફેંકમાં આપણે ગોળો ફેંકીએ એ લોખંડનો ગોળો છે, એને તમે ગોલક પણ કહી શકો અને ગોળો પણ કહી શકો. તો ધારો કે ગોળાની ત્રિજ્યા સ્મોલ આર, ગોળાની ત્રિજ્યા સ્મોલ આર છે. તો હવે આપણે અહીંયા જોઈએ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. તો આપણી પાસે જે ગોળાની ફરતી જે સપાટી છે એનું ક્ષેત્રફળનું સૂત્ર છે ફોર પાય આર સ્ક્વેર. તો ગોળાની સપાટી બોલો અથવા ગોલકની સપાટી બોલો તોય ચાલશે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્ક્વેર. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્ક્વેર. તો મિત્રો તમારે આ યાદ રાખવાનું છે. ત્યાર પછી ગોળાનું ઘનફળ અથવા એને ગોલકનું ઘનફળ કયો તો પણ ચાલશે. ગોળાનું ઘનફળ અથવા ગોલકનું ઘનફળ બરાબર ચારના છેદમાં ત્રણ પાય આર ઘન. તો ગોળાનું ઘનફળનું સૂત્ર છે ચારના છેદમાં ત્રણ પાય આર ઘન. ત્યાર પછી આપણી પાસે અર્ધગોલક છે. તો અર્ધગોલકની ત્રિજ્યા સ્મોલ આર. અર્ધગોલક એટલે ગોળ જ પણ અડધો ભાગ કાપેલો, બરાબર છે. બે ભાગ કરી નાખ્યા આપણી પાસે ગોળો હતો એને વચ્ચેથી કાપો એટલે બે ભાગ થઈ ગયા એટલે અડધો થઈ ગયો, એને અર્ધગોલક અથવા અર્ધ ગોળો પણ કહેવાય છે. તો અર્ધગોલકનું સી એસ એ એટલે વક્ર પૃષ્ઠફળ અથવા ને ક્ષેત્રફળ પણ કહેવાય છે. તો અર્ધગોલકનું સી એસ એ બરાબર પાય ટુ પાય આર સ્ક્વેર. તેનું સૂત્ર છે ટુ પાય આર સ્ક્વેર. અર્ધગોલકનું સી એસ એ બરાબર એનું સૂત્ર છે ટુ પાય આર સ્ક્વેર. ત્યાર પછી અર્ધગોલકનું ટી એસ એ. ટી એસ એ એટલે ટોટલ સરફેસ એરિયા કુલ પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું ટી એસ એ એનું સૂત્ર છે થ્રી પાય આર સ્ક્વેર. તો આટલો અહીંયા ડિફરન્સ છે, અહીંયા ટુ છે ને અહીંયા થ્રી છે. તો ક્ષેત્રફળ કહે તો સી એસ એ કહે તો ટુ પાય આર સ્ક્વેર, અને ટી એસ એ કહે તો થ્રી પાય આર સ્ક્વેર. ત્યાર પછી સૂત્ર છે અર્ધગોલકનું ઘનફળ. તો અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર છે બેના છેદમાં ત્રણ પાય આર ઘન. અર્ધગોલકનું ઘનફળ અથવા અર્ધગોળાનું ઘનફળ કહે તો આ જ સૂત્ર લખવાનું છે અર્ધગોલકનું ઘનફળ બરાબર બેના છેદમાં ત્રણ પાય આર ઘન. તો આ મિત્રો આપણી પાસે ગોલક અને અર્ધગોલકના સૂત્ર હતા. હવે આપણી પાસે સૂત્ર છે પોલો ગોળો.
પોલો ગોળ એટલે જે ક્રિકેટ રમવાનો ટેનિસનો બોલ હોય છે તે પોલો હોય છે, તમે કાપો એટલે વચ્ચે ભાગ છે એ ખાલી હોય છે. અને હમણાં જે આગળ સૂત્ર જોયા હતા ગોળાનું અર્ધગોલકનું, એક ગોળો છે એ ભરેલો હોય છે, તમે અંદરથી કાપો તો પણ લોખંડનો ગોળો હોય તો ઠેઠ સુધી એમાં તળિયા સુધી લોખંડ જ નીકળે. અને પોલો ગોળો એટલે આપણે જે ક્રિકેટ રમવાનો ટેનિસનો બોલ છે ને તમે વચ્ચેથી કાપો તો એ ખાલી હોય છે, એના માટેનું સૂત્ર છે. તો પોલા ગોળાની બહારની અને અંદરની ત્રિજ્યા, પોલા ગોળાની બહારની અને અંદરની ત્રિજ્યા અનુક્રમે કેપિટલ આર અને સ્મોલ આર, એટલે કે બહારની ત્રિજ્યા છે એને કેપિટલ આર કીધું છે, બહારની ત્રિજ્યા છે એને કેપિટલ આર કીધું, અને અંદરની ત્રિજ્યા છે એને આપણે સ્મોલ આર કહીએ. તો તમે દડો છે ને વચ્ચેથી કાપો તો ઉપરની સપાટી અને અંદરની સપાટી, એટલે કે ઉપરની સપાટી છે એની ત્રિજ્યા જુદી હોય અને અંદરની સપાટી છે એની ત્રિજ્યા જુદી હોય છે, કારણ કે વચ્ચે જે પળ છે એને કારણે આપણે બે ભાગ પડી જાય છે. તો બહારની સપાટી છે એટલે કે બહારનો ભાગ છે એની ત્રિજ્યાને કેપિટલ આર કીધો અને અંદરનો ભાગ છે એની ત્રિજ્યાને આપણે સ્મોલ આર કરીએ. તો હવે આપણે જે પોલો ગોળો છે એની બહારની સપાટીનું ક્ષેત્રફળ, અહીં લખ્યું છે બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4π કેપિટલ આર સ્ક્વેર, કારણ કે બહાર માટે આપણે ત્રિજ્યા લીધી છે કેપિટલ આર. તો ફરી એક વખત બોલીએ, બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ, બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4π કેપિટલ આર સ્ક્વેર, બહારની ત્રિજ્યા છે એટલા માટે. ત્યાર પછી એવી જ રીતના આંતરિક સપાટીનું ક્ષેત્રફળ, જે અંદરનો ભાગ છે પોલો ગોળો એની આંતરિક સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4π સ્મોલ આર સ્ક્વેર. તો બાહ્ય સપાટી અને અંદરની સપાટીના ક્ષેત્રફળમાં ડિફરન્સ ખાલી એટલો જ, અહીંયા સ્મોલ આર છે અને અહીંયા કેપિટલ છે. સૂત્ર હરખું 4π કેપિટલ આર સ્ક્વેર અને અહીંયા આંતરિકમાં 4π સ્મોલ આર સ્ક્વેર. ત્યાર પછી વપરાયેલા પદાર્થનું ઘનફળ, એટલે કે જે દડો બનાવવા માટે જે રબર વપરાયું છે, એટલે અંદરનો ભાગ ને બહારનો ભાગમાં જે પળ લગાડ્યું છે, વચ્ચે ભાગ તો ખાલી છે, એટલે જે વપરાયેલ પદાર્થ છે એનું ઘનફળનું સૂત્ર છે 4³π કેપિટલ આરનો ઘન ઓછા સ્મોલ આરનો ઘન. તો આની અંદર એવો ભાગ થાય છે કે બહારનો ભાગ અને અંદરનો ભાગની વચ્ચે જે જગ્યા છે એ ખાલી છે, એટલા માટે પદાર્થ બનાવવા માટે જેટલો ભાગ વપરાણો છે એ જ ભાગનું આપણે ઘનફળ મેળવવું હોય તો વપરાયેલ પદાર્થનું ઘનફળ, જે રબર જોયું છે એટલો જ ભાગ જે વપરાણો છે એનું ઘનફળ મેળવવું હોય તો પોલા ગોળા માટે વપરાયેલ પદાર્થનું ઘનફળ, અથવા તમને એમ પણ પૂછી શકે પોલા ગોળાનું ઘનફળ, તેનું સૂત્ર છે 4³π કેપિટલ આર ઘન માઇનસ સ્મોલ આર ઘન. તો મિત્રો આ હતો આપણા પોલા ગોળા માટેના સૂત્ર. ત્યાર પછી આપણી પાસે આવે છે પોલો નળાકાર. હવે પોલો નળાકાર એટલે કેવો નળાકાર, બરાબર છે? દાખલા તરીકે આપણી પાસે પાઇપનું, પીવીસી પાઇપનું કટકો હોય તો એ પોલો નળાકાર કહેવાય. આપણે એમ જોઈએ તો બે બાજુ ખુલ્લો છે, વચ્ચેનો ભાગ છે પોલો છે, એ પોલો નળાકાર છે. પીવીસી પાઇપનો જે કટકો આપણે કાપીને રાખીએ તો એ પોલો નળાકાર થઈ જાય, એમાં આગળ પાછળથી ઢાંકણા ચોંટાડી દેવાના, એટલે વચ્ચે કાંઈ છે નહીં, બરાબર છે? તો આ રીતનો આપણો પાસે ડબરો છે, ઘરે ડબરો જે આપણી પાસે ઘરે ડબરો છે એ ડબરો છે પોલો નળાકાર કહેવાય, કારણ કે વચ્ચે ભાગ ખાલી છે, ઉપર ઢાંકણું છે, નીચે તળિયે છે, પેક છે અને સાઈડમાં પતરું છે, તો એને પોલો નળાકાર કહેવાય. તો પોલો નળાકાર છે એમાં બે ભાગ હોય, બહારની સપાટી અને અંદરની સપાટી, બરાબર છે? તમે એવું જાડું ભૂંગરું જુઓ ગોળ, તો એમાં તમને બહારનો ભાગ ને અંદરનો ભાગ દેખાય, સિમેન્ટનો વચ્ચેનો ભાગ છે એ કવર ચડાવેલું, વચ્ચેથી પોલું હોય છે. તો એટલા માટે એમાં બહારની સપાટીની ત્રિજ્યા છે ને કેપિટલ આર, કારણ કે એ છે ભાગ વધુ હોય છે, અંદરનો ભાગ છે નાનો હોય છે, એમાં અંદરની સપાટીની ત્રિજ્યા છે સ્મોલ આર અને ઊંચાઈ છે એની એચ. તો પોલો નળાકાર તમે હવે સમજી ગયા છો, એમાં બાહ્ય સપાટી છે એની ત્રિજ્યા કેપિટલ આર, અંદરની સપાટી છે એની ત્રિજ્યા સ્મોલ આર અને ઊંચાઈ છે એની એચ. તો હવે આપણે એના સૂત્ર જોઈએ, બાહ્ય CSA એટલે વક્ર પૃષ્ઠફળ અથવા બાહ્ય સપાટીનું કુલ પૃષ્ઠફળ. તો અહીંયા બાહ્ય સપાટી છે એનું સૂત્ર છે 2π, અહીંયા બાહ્ય માટે કેપિટલ આર રાખ્યો છે એટલે આપણે અહીંયા કેપિટલ આર આવશે અને એચ આવશે, જે નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર છે એના જેવું છે. બાહ્ય CSA, બાહ્ય એટલે કોનું? તો કે પોલા નળાકારનું કુલ વક્ર પૃષ્ઠફળ, પોલા નળાકારનું વક્ર પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2π કેપિટલ આર એચ. ત્યાર પછી આપણે જોઈએ આંતરિક CSA એટલે કે અંદરનો ભાગ છે એનું વક્ર પૃષ્ઠફળ, પોલા નળાકારનો આંતરિક ભાગ છે એનો CSA
એટલે કે વક્ર પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2πrh. આ બેમાં ડિફરન્સ એટલો છે, કેપિટલ છે બાહ્યમાં અને આંતરિકમાં સ્મોલ આર. ત્યાર પછી પોલા નળાકારનું કુલ CSA એટલે કે કુલ પૃષ્ઠફળ, તો પોલા નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πh, 2πh કૌંસમાં આર વત્તા એચ, સોરી આર કેપિટલ આર વત્તા સ્મોલ આર, એટલે કે આ બેનો ટોટલ કર્યું છે. આ બેનું ટોટલ કરો, એમાંથી 2πh કોમન કાઢી લ્યો, તો કૌંસમાં વચ્ચે કેપિટલ આર વત્તા સ્મોલ આર. ફરીથી બોલીએ, કુલ CSA પોલા નળાકારનું કુલ CSA એનું સૂત્ર છે 2πh કૌંસમાં કેપિટલ આર વત્તા સ્મોલ આર. તો આ સૂત્ર હતા આપણા પોલા નળાકાર માટેના સૂત્ર.